સમગ્ર દેશમાં નાની બાળકીઓ પર બળાત્કારની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે શુક્રવારના રોજ સેશન્સ કોર્ટે વરાછામાં 5 વર્ષ અગાઉ માત્ર 5 જ મહિનાની ફૂલ જેવી બાળકી પર આચરાયેલા બળાત્કારના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તેના ચુકાદામાં તાજેતરમાં જ સગીરાઓ પર બળાત્કારના કેસમાં દાખલ કરાયેલી ફાંસીની સજાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે તે આ કેસમાં લાગુ પડતો ન હોય, આરોપીને મહત્તમ કહી શકાય એવી આજીવન કેદની સજા નિર્ધારિત કરી હતી. વરાછાના ચર્ચારિત બળાત્કાર કેસમાં સરકાર તરફે એપીપી દીપેશ દવેએ દલીલ કરી હતી. વરાછામાં રહેતા અને વોટરવર્ક્સમાં કામ કરતા બે સંતાનોના પિતા પોતાની પત્ની અને બાળકો સાથે ચીકુવાડી સ્થિતની એક સોસાયટીમાં રહે છે. બંને બાળકો પૈકી પુત્ર 2 વર્ષનો અને બીજી પુત્રી 5 મહિનાની હતી. તારીખ 4 એપ્રિલ 2013ના રોજ સાંજના 8 વાગે યોગી ચોક સ્થિત પાણીની ટાંકી પાસે રહેતા આરોપી મુકેશ લાલજી પટેલ ઘરે આવ્યો હતો. તેણે પહેલા ₹200 ઉધાર માંગ્યા હતા અને ત્યારબાદ 2 વર્ષના પુત્રને બિસ્કીટ અપાવીને ત્યાં જ જમીને પછી જતો રહ્યો હતો. બીજા દિવસે આરોપી મુકેશ ફરી આવ્યો હતો અને તે સમયે ઘરમાં બધા જ હાજર હતા. નાની બાળકીને નવડાવીને તેના માટે દૂધ લેવા માતા ઘરની બહાર ગઈ હતી. તે દૂધ લઈને આવી કે તો જોયું કે બાળકી ત્યાં ન હતી. આથી આ અંગે પતિને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બાળકીને મુકેશ બિસ્કીટ ખવડાવવા માટે લઈ ગયો છે. થોડું મોડું થઈ જવા છતાં આરોપી મુકેશ પરત નહીં આવતા પતિ પત્ની બાળકીને શોધતા વરાછા ચોપાટી અને ચીકુવાડી વિસ્તારમાં ગયા હતા, પરંતુ મુકેશ અને બાળકીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. છેવટે નજીકના એક કમ્પાઉન્ડમાં આરોપી દેખાયો હતો. જો કે અંધારું હોય, નજીક જઈને જોતા બાળકી તેની પાસે જ હતી. માતા પિતાને જોઈને મુકેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આથી માતા પિતાએ પહેલા બાળકી ઉચકી હતી. બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોય કશું જ અજુગતું થયું હોવાનો અંદાજો માતા પિતાને આવી ગયો હતો. આથી તેમણે મુકેશને પકડવાની બૂમો પાડી હતી. લોકોએ તેને પકડી પાડ્યો હતો અને આ દરમિયાન પોલીસ પણ આવી ગઈ હતી. માતા બાળકીની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. બાળકીના પિતા વોટરવર્ક્સમાં પાણી છોડવા બંધ કરવાના કામ ઉપરાંત રવિવારના રોજ છૂટક માલ સામાન વેચવા જતા હતા. કેટલીકવાર મજૂરી માટે પણ જતા હતા. આ દરમિયાન ટ્રેક્ટરમાં ચારું ભરવા માટેનું કામ કરતો આરોપી મુકેશ પટેલ બાળકીના પિતાના સંપર્કમાં આવ્યો હતો અને તે પણ નજીકમાં રહેતો હોય ઘરે આવતો જતો થઈ ગયો હતો. બાળકીનો પરિવાર પણ ઘટનાના 3 વર્ષ અગાઉ જ સુરતમાં રહેવા આવ્યો હતો. ઘટના બન્યા બાદના 5 વર્ષમાં ચુકાદો આ કેસનો ચુકાદો આવી ગયો હતો. આરોપી સામે ઇન્ડિયન પેનલ કોડ 376 ઉપરાંત પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ની 4, 5 અને 6 કલમો લગાવવામાં આવી હતી, જે અંતર્ગત કોર્ટ આરોપીને આજીવન કેદની સજા, ₹25,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.